સંબંધોમાં શંકાને સ્થાન નથી હોતું, પરંતુ શંકા સંબંધોને બરબાદ કરી નાખતી હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ચરિત્રની શંકા રાખીને પત્નીએ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. મૈત્રપુરા વિસ્તારમાં પતિ શંકા રાખીને અવારનવાર ઝઘડો કરતો હતો, જેમાં તીક્ષ્ણ હથિયારથી પત્ની પર હુમલો થતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે મૈત્રપુરા વિસ્તારમાં આવેલી ડાંગી શેરીમાં રાજેશ શર્માએ પત્ની ઉપર શંકા રાખીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદમાં પત્ની ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને ગાના ભાગે તેને વાગ્યું હતું. ત્યારે ઘા મારીને પત્ની બહાર નીકળતા શેરીમાં પડી ગયા હતા અને ત્યારબાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે આ મામલે પોલીસે પણ હત્યારા પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સવારના સમયે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડાંગી શેરી આવેલી છે ત્યાં રહેતા એક વ્યક્તિ જેનું નામ રાજેશ સંદીપ શર્મા છે, એણે પોતાની પત્ની ઉપર શંકા રાખી અને ઝઘડો કર્યો હતો અને ઝઘડાના ભાગરૂપે એણે પોતાના પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ હુમલામાં એમણે ગળાના ભાગે પોતાની પત્નીને ચપ્પુ માર્યું હતું અને એનો પત્ની આ ઘાવ લાગતા પોતે ત્યાંથી બહાર નીકળ્યા હતા, શેરીની થોડીક આગળ નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. એમના પતિએ અવારનવાર એના ઉપર શંકા રાખી હતી અને બંને વચ્ચે આ જ બાબતે અવારનવાર ઝઘડો પણ થતો હતો. એમનો જે પતિ છે રાજેશ શર્મા, એ પોતે ટેક્સટાઇલના કામ કરતો હતો, પરંતુ છેલ્લા 2-3 મહિનાથી એ કોઈ પણ જાતનું કામકાજ કરતો નહોતો અને ઘરે જ બેસી રહેલો હતો. ત્યારે એના પત્ની બહાર કામ કરી અને ઘર ચલાવતા હતા. આ બંને વચ્ચે જે અવારનવાર ઝઘડો થતો હતો તેના પરિણામ સ્વરૂપ આજે આ હત્યાનો બનાવ બન્યા હોવાનું પોલીસને પ્રાથમિક રીતના જાણવા મળ્યું છે. એમના પતિએ એના પતિના હાથમાં પણ અત્યારે કેટલીક ઈજાના નિશાન છે, તેથી એ ઈજા કઈ બાબતની છે એની પણ પોલીસ કન્ફર્મેશન લઈ રહી છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરીશું. અત્યારે એના પતિ હોસ્પિટલમાં છે અને પોલીસ એના પોલીસ ત્યાં હાજર છે. મોરબી સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો અસહ્ય વધી રહ્યો છે, ત્યારે મોરબી શહેરમાં પણ ગરમીનો પારો